જે ધાતુનો ઓક્સાઇડ એસિડ અને બંને સાથે જો જે ધાતુના ઓક્સાઇડ એસિડ અને એમ બંને સાથે પ્રક્રિયા કરી અને શું બનાવે ક્ષાર અને પાણી જો ધાતુ ઓક્સિજન સાથે ધાતુ ધાતુનો ઓક્સાઇડ છે એ એસિડ સાથે બે સાથે પ્રક્રિયા કરે છે અને શું આપે ક્ષાર અને પાણી બંને સાથે પ્રક્રિયા જેની સાથે કરો એની સાથે ક્ષાર ને પાણી જો નિપજ સ્વરૂપે આપણને મળતી હોય તો તેવા ઓક્સાઇડ ને ઓક્સાઇડ કહેવાય કે ઓક્સાઇડ કહેવાય ઉભય ગુણી ઓક્સાઇડ કહે છે ધારો કે એલ્યુમિનિયમ ઓક્સાઇડ જે એક ઉભય ગુણી ઓક્સાઇડ છે કે એલ્યુમિનિયમ ને છે આપણે એસિડ અને બેઇઝ સાથેની પ્રક્રિયા કરો તો એમાં ક્ષાર અને પાણી મળે છે Al2O3 એલ્યુમિનિયમ ઓક્સાઇડ અને ઝિંક ઓક્સાઇડ ZnO તો ઝિંક પણ ક્ષાર અને પાણી આપણને આપે છે તો એસિડ અને બેઝ બંને સાથેની પ્રક્રિયા કરાવતા એવા ઓક્સાઇડ કે જે બંનેમાં ક્ષાર અને પાણી આવશે તો અહીં એવા ઓક્સાઇડ ઉભય ગુણીય ઓક્સાઇડ થાય છે લખી એના ઉદાહરણ આપી દીધા પ્રક્રિયાઓ સમજાવી દઈએ ભાઈ એલ્યુમિનિયમ ઓક્સાઇડની એસિડ અને બેઝ સાથેની પ્રક્રિયા નીચે પ્રમાણે છે તો એલ્યુમિનિયમ ઓક્સાઇડની એસિડ સાથે HCl હાઇડ્રોક્લોરિક એસિડ સાથે જો હું પ્રક્રિયા કરું છું તો AlCl3 અને પાણી મળ્યું તો જો AlCl3 અને પાણી મળે છે એટલે અહીં ક્ષાર પણ મળ્યો અને પાણી પણ મળ્યું હવે એવી જ રીતે એલ્યુમિનિયમ ઓક્સાઇડની બેઝ સાથે સોડિયમ હાઇડ્રોક્સાઇડ બેઇઝ છે બેઇઝ સાથે પ્રક્રિયા કરું તો સોડિયમ એલ્યુમિનેટ એટલે કે એને એલ ઓટુ આપણને મળે છે ક્ષાર સ્વરૂપે અને સાથે સાથે પાણી પણ અહીં મુક્ત થાય છે તો આ જે પ્રક્રિયા થઈ ઉભય ગુણી ઓક્સાઇડ છે એને કારણે આપણને એસિડ અને બેઇઝ આપણને આ પ્રક્રિયામાં મળે છે તો અહીં એલ બંને સાથે પ્રક્રિયા કરતો દેખાય છે તો વિદ્યાર્થી મિત્રો આ પ્રમાણે આપણે સમીકરણ પણ લખવું જરૂરી બને છે ત્યાર પછી ઝીંક ની વાત કરી ઝિંક ઓક્સાઇડ પણ એસિડ અને બેઝ સાથે પ્રક્રિયા નીચે પ્રમાણે કરે છે જો ઝિંકની હાઇડ્રોક્લોરિક એસિડ સાથેની પ્રક્રિયા થઈ તો ZnCl2 મળ્યું અને હાઇડ્રોજન વાયુ છૂટો પડે છે ઝિંકની બેઝ એટલે કે સોડિયમ હાઇડ્રોક્સાઇડ સાથેની પ્રક્રિયા કરો તો સોડિયમ ઝિંકેટ Na2ZnO2 આપણને મળે છે જે ક્ષાર અને પાણી મુક્ત થાય છે તો આમ ZnO એટલે કે ઝિંક ઓક્સાઇડ પણ ઉભય ગુણી ઓક્સાઇડ કહેવી શકાય